ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયતનો કાર્યક્રમ યોજાયો. આજે 8 માર્ચ અંતર્ગત ઇન્ટરનેશનલ મહિલા દિવસ જે ઉજવવામાં આવે છે એના સંદર્ભે જ એક સારો એવો પ્રોજેક્ટ કમલમ તરફથી આપણને મળ્યો હતો, સુષ્મા સ્વરાજ એવોર્ડ. અને એના માટે સુષ્મા બેને જે પાર્ટી માટે કામ કર્યું અને 51-52માં જે પાર્ટીનો જન્મ થયો ત્યારે 5 વ્યક્તિઓથી જેની શરૂઆત થયેલી, અત્યારે જ્યારે મોટું વટવૃક્ષ બની ગયું છે અને વિશ્વની મોટી પાર્ટીમાં જેની ગણના થાય છે, તો એમાં કેટલાય જણાએ પોતાનું યોગદાન આપેલું હશે અને એમાં સ્ત્રીઓ ક્યાં બાકાત હોય. સ્ત્રીઓએ ખૂબ જ યોગદાન આપ્યું છે અને સુષ્માબેને પાર્ટી માટે અથાગ મહેનત કરેલી છે. બહેનોને પ્રેરણા મળે એટલું સારું કાર્ય એમણે પણ કર્યું છે. અને એનાથી વિશેષ કે એ જ્યારે વિદેશ પ્રધાન હતા ત્યારે આખા વિશ્વમાં પણ એક ભારતીય નારીનો ડંકો જેમણે વગાડ્યો છે એવો સુષ્મા સ્વરાજ એવોર્ડનો આજે આપણે એક નાનકડો એવો ફંક્શન રાખ્યો છે. અને એની જાણ અમને 1 પહેલાં કરવામાં આવેલી કે પૂરા કચ્છમાંથી સર્ચ કરી અને જે જે બહેનો વિવિધ ક્ષેત્રોમાં જે એચિવ કર્યું હોય કે જેમણે પોતાની સફળતા પ્રાપ્ત કરી હોય એવી બહેનોને આપણે નામ મોકલવાના હતા. અને એમાં હોંશ પે લગભગ કચ્છમાંથી 50 બહેનોના નામ અમારી પાસે આવેલા. અને એથી વિશેષ કે બહેનોના જેના નામ આવ્યા હતા એનાથી પણ 3 બહેનો તો અમે નામ નથી મોકલી શક્યા. એના માટે હું આખી કચ્છની મહિલાઓને ખરેખર ખેદ વ્યક્ત કરું છું કે અમારી બહેનો એવી છે કે જેને બધાને એવોર્ડની મળી શકે એવી પારંગત છે. તો આમાંથી 10 નામ ત્યાંથી સિલેક્ટ કરીને આપવામાં આવેલા છે અને એનું આજે અમે વિતરણ કરવા જઈ રહ્યા છીએ.